સૌના સાથ સૌના વિકાસના સરકારના સૂત્ર વચ્ચે ગુજરાતનું એક એવું ગામ કે જે વિકાસથી વંચિત રહી ગયું છે. વાત છે મહીસાગરના કનોડ ગામની કે જ્યાં જેસડિયા ફળિયાના ગ્રામજનો આજે પણ જીવના જોખમે બે કોતર પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ચોમાસામાં તો સૌથી વધુ મુશ્કેલી અહીંયાના 250 થી વધુ લોકોને થાય છે. સતત 9 મહિના સુધી કોતરમાંથી પાણી વહ્યા કરે છે અને આ જ પાણીમાંથી ટ્રેક્ટરની મદદે વિદ્યાર્થીઓને શાળા લેવા મૂકવા જવું પડે છે. આ ફળિયા સુધી 108 એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી. જો કોઈ બીમાર વ્યક્તિને સારવાર અર્થે લઈ જવો હોય તો જોડીમાં લઈ જવું પડે છે. આજે ભારત પાસે બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે, પણ અહીંયાના ગામડાઓમાં રહેતા લોકો જ રસ્તાથી વંચિત છે. અહીંયાના લોકો વારંવાર રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન જ કરતું આવ્યું છે. ત્યારે આ ગ્રામજનોને ક્યારે પાકો રસ્તો મળશે તે જોવું રહ્યું. અને આ રસ્તાની સમસ્યા આજે 5 વખત થઈ ગયા, અમારે પેઢીઓને પેઢીઓ નીકળી ગઈ, પણ આ રસ્તો તો છે એમ ને એમ જ છે. પણ કોઈ ફોર વ્હીલર લાવવું પણ કઈ રીતના લાવવું, રસ્તો તો છે નહીં તો ફોર વ્હીલ શું કરવાનું. અને ટ્રેક્ટરથી જ અમે અવર જવર કરીએ છીએ, અને અમે મુખ્યમંત્રી બી લેટર આપ્યું છે અને બહુ અરજીઓ બેવ કરેલી છે, પણ કોઈ આનું નિરાકરણ આવતું નથી. અને ચોમાસામાં અને શિયાળા પડતું તો જળનું ચાલુ જ રહે, એટલે અમારે તો અહીં નીકળવું પણ કઈથી નીકળવું. અને કોઈ ડિલિવરી હોય, કોઈ દવાખાનું બીજું કોઈ હોય તો અમારે બહુ ચાલાકી ભોગવવી પડે છે અને જોડી કરી અને અમારે નીકળવું પડે છે.